વેલકમ બેક સીધો સંવાદમાં આગળ વાત કરીશું દારૂબંધીને લઈને જે વાત થાય છે પરંતુ જે ઘટના બની છે ખૂબ જ શરમસાર કરી શકાય વૃદ્ધિ પર એક દાગ લગાડ્યું છે રાજકોટ પોલીસ ક્રાઇમ બ્રાન્ચના જે પોલીસ કર્મીઓ હતા મહિલા પીએસઆઈ હતા જે પ્રકારની આ ઘટના બની છે શું ગુજરાતને આમ સુરક્ષિત રાખી શકાશે આ મુદ્દાને લઈને વાત કરીશું ફરી એકવાર તમામ ગેસ મહેલ છે અમારી સાથે જોડાઈ છે આપ તમામનું સ્વાગત છે પ્રફુલ્લ આપનું મત જાણવું છે જે ઘટના બની આ તો ક્યાંક હવે એવો ઘાટ થઈ ગયો પોલીસ અને બુટલેગર ભાઈ ભાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને તે બાદ પણ એક બુટલેગરનો વિડીયો સામે આવ્યો છે જો કે તપાસ ચાલી રહી છે પરંતુ આ જે ઘાટ સર્જાયો છે શું કેવું કોણ કુંજ સૌરાષ્ટ્રની અંદર હમણાં હમણાં ત્રણ ઘટનાઓ એવી બની જેને પોલીસની સાખ અને પ્રતિષ્ઠા સામે પ્રશ્નાર્થ ચિહ્નો ખરા કર્યા છે રાજકોટના જે સીપી હતા એમની સામે ખંડણી ઉઘરાવવાનો એક ગંભીર પ્રકારનો આક્ષેપ થયો હતો અને એ આક્ષેપ બીજા કોઈએ નહીં ભાજપના ધારાસભ્યએ કર્યો હતો જેના કારણે એમની એક બદલી થઈ તપાસ થયા ત્યારબાદ તપાસના જે કોઈ તપાસના જે પરિણામો બહાર આવ્યા એમાં એમની બદલી થઈ અને એક પીઆઈ અને એક અન્ય પોલીસ કર્મચારી સસ્પેન્ડ થયા ત્યારબાદ બીજી ઘટના બની કે સાયલા પાસે જે દારૂનું કન્ટેનર જતું હતું એને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના મહિલા પીએસઆઈની ટીમ પાઇલોટિંગ કરતી હતી જોકે પાછળથી તો ઘણું બધું બીજું નીકળ્યું કે ભાઈ પાઇલોટિંગ નહોતા કરતા એને અપહરણ કરીને લઈ જતા હતા અને એ દારૂમાંથી બહુ મોટો હિસ્સો પડાવવાનો હતો ત્રીજી ઘટના બની જૂનાગઢની અંદર પોલીસ હેડક્વાર્ટર્સમાં જ જુગારધામ પકડાયું અને એ જુગારધામ બીજું કોઈ નહીં એ પોલીસ કર્મચારીના પત્ની ચલાવતા હતા હવે આ કઈ રીતે લો એન્ડ ઓર્ડર મેન્ટેન થઈ શકે અને પોલીસની ઇજ્જત કઈ રીતે જાળવી શકાય એની સામે બહુ મોટી પ્રશ્નાર્થ મુકાયો છે કે આ ત્રણ ઘટનાઓ તમે જુઓ તો એક પોલીસ માટે બહુ જ કોઈ ખરાબ નિવેદન કરેલું આપણે એવું નથી કહેતા પણ એ હું રિપીટ કરું છું કે પોલીસ એ વર્ધીધારી ગુંડાઓ છે આટલી હદ સુધીના જે ભૂતકાળમાં નિવેદનો થયા હતા એનું જે ક્યાંય આમાં પ્રતિબિંબ દેખાઈ રહ્યું હોય એવી એક આખું સૌરાષ્ટ્રની અંદર જે ઉભો થયા છે આ એક અને બજો આ પાછા જે ઘટનાક્રમ છે એ છેલ્લા બે ત્રણ મહિનાનો જ છે ઉપરા ઉપરી ઉપરા ઉપરી આ ત્રણ ઘટનાઓ બહાર આવી એટલે માત્ર સૌરાષ્ટ્રની જે ઘટનાઓ છે એને માત્ર સૌરાષ્ટ્ર નહીં આખા ગુજરાતની જે પોલીસની જે શાખ છે એને બહુ જ મોટો ધક્કો પહોંચાડ્યો છે વાસુદેવભાઈ આપનું મત જાણવું છે આ મુદ્દા ઉપર તો ઘણી વખત ચર્ચા થઈ ચૂકી છે પરંતુ ખરેખર સ્પેસિફાઈ આ જે ઘટના બની છે ખરેખર પરંતુ આ પોલીસની સંડોવણી પણ સાથે આવીશું ખરેખર પોલીસનો પણ ભાગ લેઠર આ પ્રકારનું આ ચાલી રહ્યું છે કારોબાર અટકાવવાનું હોય કંટ્રોલ આવે આ પ્રકારની ઘટનાઓ પરંતુ શું આપનો મત આમાં એવું છે કે આપણે ત્યાં સરકાર બને છે અને સરકાર છે એ તંત્ર પાસે કામ લે છે એને ગાઈડ કરે છે એટલે સરકાર અને તંત્ર આમ તો બંનેનું કામ જુદું હોય છે આનું પ્લાનિંગનું કામ હોય છે અથવા તો ઓર્ડર કરવાનું કામ હોય છે એનું પાલન કરવાનું કામ હોય છે પણ જ્યારે આ બંને ભેગા થઈ જાય ને એટલે તમે નાના નાના મોઢા મોઢે સાંભળ્યું હશે કે આ અમદાવાદ શહેરમાંથી નવ કરોડનો હપ્તો ગાંધીનગર જાય છે અહીંથી હપ્તા કોણ પોલીસ જ ઉઘરાવે છે ને એમણે જે વર્ધી ગુંડાની જે વાત કરી જો સ્ટેટમેન્ટ જે કર્યું છે જેને કર્યું હોય પણ એ સ્થિતિ થઈ ગઈ છે થવાનું એકમાત્ર કારણ મેં પહેલા કીધું એ પ્રમાણે ડિલી ડિસ્ક્રિમિનેશન અને ડિસ્ક્રિશનરી જે પાવર છે એનો જે દુરુપયોગ થઈ રહ્યો છે એ રોકવા માટેનો કોઈ એફર્ટ્સ થતો નથી એટલે જેટલા પણ કાનૂન આમાં શું છે લોકોને ખબર નથી કે નીતિ નિયમ નિયમન અને કાનૂન ચાર વસ્તુ હોય છે એટલે નીતિ નિયમ અને જે નિયમ છે એ પોઝિટિવ હોય છે કે આ કરવાનું છે અને કાનૂન છે ને નિષેધાત્મક હોય કે આ નથી કરવાનું હવે જે કાનૂન જે બનાવે છે એ કાનૂન બનાવતી વખતે એ જે જે પ્રમાણે સ્ટેપ લેવાય છે એમાં તમે કાનૂન બનાવીને બતાવીને જ ભ્રષ્ટાચાર થઈ શકે કાનૂન હોય એ કાનૂનના આધારે જ તંત્ર ભ્રષ્ટાચાર કરી શકે કારણ કે કાનૂન બતાવે અને એ પ્રમાણે ડરાવે અને પછી ઓલો એને ભ્રષ્ટાચારના પૈસા આપે દારૂબંધી ગુજરાતમાં નહીં જવાના બે કારણો છે એક કારણ એ છે કે જે તો જે પ્રમાણે દારૂબંધી રહેવી જ જોઈએ એ બીજું એવું છે કે એનાથી જે લોકો તંત્ર સાથે સરકારમાં બધા જે કામ કરી રહ્યા છે એમને તો ઘી કેળા છે મલાઈ આવે છે એટલે મલાઈ વાળાને મલાઈ મળે છે ને ગુલામને પોતાનો આત્મસંતોષ મળે છે એટલે દારૂબંધી છે પણ દારૂબંધી જેવું કાંઈ ગુજરાતમાં છે નહીં આ નક્કી વાત છે કારણ કે જેટલો દારૂ ગુજરાતમાં પીવાય છે એટલો દારૂ જે જ પર છુટ્ટી છે દારૂ નથી પીવાતો તો દારૂ તો પીવાય છે દારૂમાંથી જે આવકો થઈ રહી છે ઘણા લોકો એવું પણ કહેતા હોય છે ખરેખર તો શું થવું જોઈએ કે દારૂબંધી છે એ વ્યવસ્થિત રીતે પડાવી જોઈએ અને તંત્ર જ પડાવી શકે જ્યાં સુધી તંત્ર નથી મન બનાવતું અને જે સૌરાષ્ટ્રની ત્રણ ઘટનાઓ જે કહી છે બરાબર એ તો તમને સાંભળીને આંચકો લાગશે અને બીજું તમે એક ફિલ્મ જગતની પણ વાત છે તમે જોજો ફિલ્મમાં કોઈની પેલી માનહાનિ થતી હોય એવું ને તરત લોકો કોર્ટમાં જાય છે સાહેબ એક પિક્ચર એવું નથી હોતું કે પોલીસ વાળો વર્ધી વધારી ગુંડો છે એવો નથી બતાવવામાં આવતો આજ દિન સુધી એક પણ પોલીસ વાળો કોર્ટમાં નથી ગયો તમે આવી રીતે અમારું શું કામ ચિત્રણ કરો છો એટલે આ વાસ્તવિક જે જમીન ઉપર ચિત્રો બની રહ્યા છે એટલે આ વાસ્તવિકતાને નિર્ણય કરવી હોય તો પોલીસની ઇમેજ ડાઉન થઈ રહી છે તો કંઈક બીજા સુધરશે એટલે આખી વાત જે છે એને આમાંથી કાઢવાની જરૂર છે પોલીસ એક ભ્રષ્ટાચાર કરે છે એવું નથી પણ પોલીસનું કામ સીધું રક્ષણ કરવાનું હોવાને કારણે વધારે દેખાય છે બાકી તો જે પ્રમાણે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે દેશમાં કોઈપણ પૈસા વગર આપ્યા વગર કામ થતું જ નથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાવ તો બે ગાળો મળે ફોન ના હોય તો ફરિયાદ લેવાય નહીં એટલે આ જે વ્યવસ્થાઓ છે ને એ વ્યવસ્થાઓમાં એ પણ સમજવા જેવું છે એક મુદ્દો એક બે મિનિટ માટે એકાદ મિનિટ માટે કે વ્યવસ્થાઓ હોય ને કોઈ પણ વ્યવસ્થા તો કોઈ વ્યવસ્થા ચલાવે ને સંચાલક કહેવાય એ વ્યવસ્થા બરાબર ચલાવે છે કે નહીં સંચાલક જોવા માટે નિયામક હોવો જોઈએ એટલે નિયંત્રક એટલે શું કે ભાઈ તમે ખોટું થઈ રહ્યું છે તો એમાંથી આટલો ભાગ કાઢી નાખવો જોઈએ આટલો ભાગ નવો ઉમેરવો જોઈએ કોણ કરે તો નિયંત્રક કરે એટલે આ જે ત્રણ કેડરની જે નેતાગીરી હોવી જોઈએ એની જગ્યાએ આપણે ત્યાં તો પાંચ કામો છે ચૂંટણીનું કામ છે ફાઈનાન્સ નું કામ છે કાનૂન બનાવવાનું કામ છે ચલાવવાનું કામ છે વહીવટ એટલે પાંચમું ન્યાય આપવાનું કામ છે એના માટે એક જ માણસ ચૂંટાય છે કોણ કાનૂન બનાવવા વાળો અને કાનૂન બનાવવાળો ધારાસભ્ય સંસદ સભ્ય એને કે તમે સરકાર બનાવો એટલે ઈવડોય સરકાર બનાવે છે એ સરકાર ચલાવે છે એટલે કાનૂન વાળો સરકાર બનાવે ન્યાયતંત્રમાં તો કોઈ પ્રતિનિધિ ચૂંટાયેલો છે જ નહીં એ એના અન્ડરમાં આવે છે ફાઇનાન્સને એને માટે તો ઓટોનોમસ કરીને એ લોકોએ ગુલ્લુ જ મારી દીધી છે એટલે જ્યાં જગ્યાએ દોઢસો લોકો હોવા જોઈએ એની જગ્યાએ એક વ્યક્તિ આવે છે નેતૃત્વવા એના લીધે સિંગલ પોલર થઈને ટોટલી ડિક્ટેટરશિપ થઈ ગઈ છે એટલે આ વ્યવસ્થાઓનો દોષ છે એ વ્યવસ્થાનો દોષ વ્યવસ્થા તો ભ્રષ્ટાચાર કેટલો લાખો કરોડોનો તમે વધારે ફરવા માંડ્યા ને તો તમને પચાસ ટકા તો તમને બુલડોઝર ફેરવવા જેવું લાગશે એટલા મોટા માફિયાગીરી થઈ રહી છે ગરીબોની જમીનો પડાવી લેવા કારણ કે ભાવ વેતા છે એટલે આ બધું જે ચાલી રહ્યું છે અને એ સરકારોના તંત્રોની નીચે ચાલી રહ્યું છે ભ્રષ્ટાચાર કરીને ચાલી રહ્યું છે હવું હપ્તા મેળવે છે અને કોઈ પણ પોલિટિશિયન ને મોટો અધિકારી લો અમારે કિશોરભાઈ કહેતા હોય છે ઘણી વખત કે સો કરોડ થી ઓછો માલિક કોઈ આઈએસ અધિકારી હોય તો બીઓ બીલો પોવર્ટી લાઇન ગણાય છે બીપીએલ ગણાય છે જેની જમીનો જેની પર સો વીઘા પાંચસો વીઘા હજાર વીઘા જમીનો ભેગી કરે છે ખેડૂતોની જમીનો લૂંટી જઈ રહ્યા છે એટલે જે ભ્રષ્ટાચાર જે માજા મૂકી છે એનું આ એક મોટું ઉદાહરણ છે કે પોલીસ તંત્ર કેવી રીતે કામ કરી રહ્યું છે આ તો દારૂબંધીનો વિષય છે બધા વિષયોમાં એનું આટલું જ ઇન્વોલ્વમેન્ટ હોય છે એટલે આને દૂર કરવું હોય ને તો વ્યવસ્થા એ એની ચાર વ્યવસ્થાઓ હોય છે એક એ જવાબદેહીવાળી હોવી જોઈએ ટ્રાન્સપેરન્ટ હોવી જોઈએ ચોથું વિકેન્દ્રિત હોવી જોઈએ ને જનભાગીદારી હોવી જોઈએ આ ચાર વસ્તુ હોય તો લોકશાહી આવે ને કાયદાનું શાસન આવે કાયદાનું નથી એટલે આ બધું આપણને ભોગવવું પડે છે એટલે મૂળભૂત રીતે વ્યવસ્થાઓનો મોટો દોષ છે અને એનો લાભ મેળવનાર છે અને પ્રજા શું ટકા તો સંસદમાં ગુનાહિત ઇતિહાસવાળા બેઠા છે તમે ક્યાર બુલડોઝર ફેરવો છો પેલા અહિયાં તો ફેરવો હાઈકમાન્ડે ફેરવવાનું છે ને સારા માણસને તમે ટિકિટ નથી આપી શકતા ના તમારે તો જોઈએ જ છે આવા કે કામ કરે વધારે વધારે કમાઈ ભ્રષ્ટાચાર લાવીને એટલે મૂળભૂત રીતે આડી આવી રહી છે આ દાનતમાં તો પછી પ્રજાની પાસે છેલ્લે આમાં શું આઝાદી આઝાદ થયા ને ત્યારે આ દેશના માલિકો ગણો રાજા ગણો તો પ્રજા છે મતદાતાઓ છે એને એના ભાગ્યની ચિંતા કરવાની જરૂર પડી ગઈ છે આ નેતાઓ એની ચિંતા નથી કરતા એને હવે ચાલવાની જરૂર છે અને એક વખત એ હાથમાં લેશે ને તો તરત જ સારા માણસો આવશે ને વ્યવસ્થાઓ બદલાઈ જશે અને સંચાલકો નિયામકો એની બધાની નિમણૂક થઈ જશે અને દિલ્હીમાં બનેલો કાનૂન છે અને દરેક બૂથમાં એને મતદાનથી લેવું પડે કે આ કાનૂન અમે પાસ કરાવીએ છીએ એવી સિસ્ટમો પણ સારામાં સારી લોકશાહીઓ સ્વિટ્ઝરલેન્ડ છે બધી જગ્યાએ છે ઇતિહાસ જ્યારે આ બન્યો ને ભારતનું બંધારણ ત્યારે પણ એ લોકશાહીઓ ત્યાં હતી એ લાવવાને બદલે આ અમેરિકા અને બ્રિટનનું જે ઉપાડી લાવ્યા છે એને કારણે એ જે ડિક્ટેટ સિંગલ પોલર જે સિસ્ટમ બની જાય છે ડિક્ટેટરશીપ આવી ગઈ છે એમાં ફેરફારો કરવાની પંચોતેર વર્ષે જરૂર લાગે છે કરે તો દારૂ તો દારૂબંધી તો એક સામાન્ય પણ એ તો મુખ્યમંત્રી ઈચ્છે તો પછી અમારા તો નેક મુખ્યમંત્રી ને નેક વડાપ્રધાન ને આ અમારા બધા તો પોલીટીશિયન હું તો સાંભળી સાંભળીને થાકી ગયો છું કે તમારા નેતાઓના વખાણ કરવાને બદલે તમે વ્યવસ્થાઓની થોડી ચિંતા કરો નેતા તો સારા જ છે

હવે કરપ્શન આપણને બધાને ખબર છે રસ્તા પર જતા કોઈ પણ માણસને બી તમે પૂછશો ને કે દારૂ ક્યાં મળે છે તો એને નહીં ખબર હોય તો એના ભાઈબંધ જોડે કોઈ બી જગ્યાએથી નંબર લઈને તમને એડ્રેસ આપી દેશે અહીંયા જઈને લઈ આવો આપણે ડેમો જોઈતો હોય તો આપણે કરી શકીએ છીએ તમે મારી સાથે આવી શકો છો હું તમને બતાવી શકું છું હવે વાત એ છે કે આનું કરપ્શન સોલ્વ કેવી રીતે થાય તો જે રીતે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ કરપ્શન ખતમ કરીને બતાવ્યું જ્યારે દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીની સરકાર સ્ટાર્ટિંગમાં બની ત્યારે એન્ટી કરપ્શન નંબર લાગુ કરવામાં આવ્યો હતો અને એન્ટી કરપ્શન નંબરની અંદર ઘણા મોટા મોટા નેતાઓથી લઈને પોલીસ કર્મીઓના કડકમાં કડક કાર્યવાહી થઈ હતી પરંતુ સેન્ટ્રલ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા એ એન્ટી કરપ્શન નંબરને પછી બંધ કરી દેવામાં આવ્યો પરંતુ આજે જ્યારે એક સંપૂર્ણ રાજ્ય આમ આદમી પાર્ટીને મળ્યું છે ત્યારે પંજાબની અંદર એન્ટી કરપ્શન નંબર લાગુ કરવામાં આવ્યો છે અને ટૂંક સમય થોડાક સમય પહેલાં જ એક એએસઆઈને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો છે એટલે અગર તમારી નીતિ હોય કરપ્શન પતાવવાની તો તમે કરપ્શન પતાવી શકો છો એ જનતાએ જોયું છે એટલે દિલ્હીની અંદર અમે જે કામ કર્યું એ જ કામ કરીને અમને પંજાબની અંદર પણ મત આપ્યા છે એટલે સરકારી ઓફિસથી લઈને દારૂની વાત હોય કે કોઈ પણ વાતની અંદર અગર કરપ્શન પતાવવું હોય તો એક ઈમાનદાર સરકારને તમે ચૂંટીના લાવો તો કરપ્શન પતી શકે છે હવે આપણે અત્યારેની વાત કરીએ તો ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાહેબે આજે પ્રેસ કોન્ફરન્સ કરી જે પ્રમાણે તમે કહ્યું એમને એવું કહ્યું કે વિધાનસભાના ફ્લોર પર અને એક ધારાસભ્ય તરીકે એમને મુખ્યમંત્રીને મળવાનો મોકો પણ મળ્યો એ મુખ્યમંત્રીને મળવા પણ ગયા અને એમના દ્વારા એક માણસની ઓળખાણ આપવામાં આવી કે હસમુખભાઈ પટેલ એમને જઈને તમે મળો તો આના ઉપર અંકુશ લાવી શકાય છે એવી વાત આવી પણ જ્યારે ઇન્દ્રાનીલભાઈ હસમુખભાઈ પટેલને મળવા ગયા તો એક જાણવા જેવી વાત છે એમને એવું કહ્યું કે હું કેટલા ટાઈમથી એક મારા માંગ પ્રમાણે મારી જરૂરિયાત પ્રમાણે એક સ્ટાફની રિકવાયર રિક્રુટમેન્ટ કરવા માગું છું એના માટે હું ક્યારથી કેટલા તો પત્ર લખી ચૂક્યો છું કે મને એક સ્ટાફ આપો કે જેનાથી હું આના પર અંકુશ લાવી શકું તમે ચેક પણ કરી શકો છો પરંતુ આજ સુધી એ સ્ટાફ મને મળ્યો નથી ઉલટાનું હું જે 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 જગ્યાએ રેડ માટે કે કોઈ પણ જગ્યાએ જાઉં તો મારા પહેલાં ઇન્ફોર્મેશન લીક થઈ જાય છે અને ત્યાંથી કોઈ પણ રેડ સક્સેસફુલ થતી નથી એટલે આ બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે કે રાજકોટની અંદર આ વસ્તુ હવે રાજકોટની અંદર આ વસ્તુ હવે એક્સ ચીફ મિનિસ્ટરનો એરિયા હતો એટલે હવે આ વસ્તુ ક્યાંક બધી બહાર આવી રહી છે એ બી એક છે એ વસ્તુ હું કહેવા માંગુ છું એટલે એક ઈમાનદાર સરકારની જરૂરિયાત છે તો આના ઉપર અંકુશ આવી શકે છે અને અંકુશ સો ટકા થઈ શકે લઈએ ખૂબ ઓપ્ટિમિસ્ટ વાતો થઈ છે ઈમાનદાર સરકાર કોને કહેવાય એના દાખલા બતાવું હસમુખભાઈ પટેલની પોલીસની ભરતીઓના ચેરમેન તરીકેની નિમણૂક કરવી આખું રાજ્ય જ જાણે છે કે હસમુખભાઈ પટેલ એક ઈમાનદાર પોલીસ અધિકારી છે અને ઈમાનદાર પોલીસ સિસ્ટમમાં આવે એનું કાર્ય રાજ્ય સરકારે કરી બતાવ્યું રાજ્ય સરકારની નીતિ સ્પષ્ટ છે એટલે હસમુખભાઈને જવાબદારી સોંપી એ જ રીતે આપણે નિલદીપ રાયને પણ ના નહીં કહી શકો છેલ્લા ત્રણ ચાર વર્ષથી અમરેલીની અંદર તમે જો કદાચ જોયું હોય અને તમારી જોવાની દ્રષ્ટિ હોય જો દ્રષ્ટિ નહીં હોય તો તમામને બધાને ઘોડાને ગધેડા આપતા સરખા લાગશે નિલદીપ રાય ડોક્ટર નિલદીપ રાય અમરેલી જિલ્લામાં એટલા સફળ અધિકારી તરીકે સાબિત થયા નકશીક પ્રમાણિક અને બાહોશ અધિકારી હાલતા ચાલતા ત્યાં મર્ડર થતા હતા એમણે એટલા બધા ગુંડાઓને નશક કરી નોટ ઓનલી પોલીસ પણ જ્યાં જવાબદાર હતી એને સસ્પેન્ડ કર્યા છે એ જ રીતે એવા સારા અધિકારીને ભારતીય જનતા પાર્ટીની સરકાર આવડી મોટી જવાબદારી આપે એ અમારી દાનત બતાવે છે આ અમારી દાનત બતાવે છે ભારતીય જનતા પાર્ટીની કે જો સારા અધિકારીને જવાબદારી સોંપીશું તો ચોક્કસ આવશે અને રિઝલ્ટ આવ્યું સાયલા ખાતે સાયલા ખાતે એક મિનિટ એક મિનિટ સાયલા ખાતેથી જે બનાવ બન્યો પોલીસના અધિકારીઓ હતા એને પણ છોડ્યા નથી અને પોલીસના અધિકારી એક મિનિટ અમારી વચ્ચે બોલ્યો નથી તમે આ જુઓ નિલદીપ રાય ને જુઓ તમે અને એમને કોને પોસ્ટિંગ આપ્યું રાજ્યની સરકારે પોસ્ટિંગ આપ્યું એમને ફ્રી હેન્ડ આપ્યા કે તમે આ રીતે કામ કરો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કહ્યું કે ભાઈ રાજકોટની અંદર આ થઈ રહ્યું છે તો એના એક્શન લેવાયા છે પરંતુ તમારી દ્રષ્ટિ જો જોવાની ના હોય ને વિરોધ જ કરવો હોય પરંતુ પ્રજા જાણે છે મારે એ કેવું છે કે ઘણી વાર સિસ્ટમ ઉપર મારા મિત્ર વાસુદેવભાઈ બહુ પ્રશ્ન ઉઠાવે છે મને લાગે છે ભારતનું બંધારણ એ દુનિયા વખાણે છે તો એ બંધારણમાં સુધારાની જરૂરિયાત નથી આપણામાં પોતામાં સુધારાની જરૂરિયાત છે સિસ્ટમ બરોબર છે લોકશાહી તંત્ર છે લોકતંત્ર મજબૂત છે અને એટલા માટે જ વારંવાર આપણે જોઈએ છે કે આપણે ત્યાં બંધાણીય કટોકટી થતી નથી પરંતુ સારા અધિકારીઓને રાજ્યાશ્રય મળવો જોઈએ ખોટા લોકોને રાજ્યાશ્રય ના મળે અગાઉની સરકારો મુખ્યમંત્રીના બંગલાની અંદર ગુંડાઓને પોષતી હતી અને એના કારણે ગુંડાઓ એ

અને બ્રેક બાદ વાત કરીશું અન્ય એક મુદ્દા ઉપર પીએમ મોદીની મુલાકાતનો આ ત્રીજો દિવસ છે અને અન્ય મહાનુભાવો પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે આ મુદ્દા પર વાત કરીશું રોકાઈશું એક નાનકડા બ્રેક માટે